આજે આપણે સુરતી પોંક વડા અને તેની સાથે ખવાતી ચટણીની એકદમ પરફેક્ટ માપ સાથે રેસીપી જોવાની છે કે જે સુરતી લોકો છે ને ખાસ કરીને ખાવાના ખૂબ શોખીન હોય અને શિયાળામાં તો જ્યારે કડકડતી ઠંડી પડે ને ત્યારે આ શિયાળામાં સ્પેશિયલી પોંક મળતો હોય આ જુવારનો કે જે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે અને જ્યાં સુધી આ પોંક વડા ન ખાય ને સુરતી લોકો ત્યાં સુધી તો એમની ઠંડી નથી ઉડતી. તો ચલો 250 ગ્રામ જેટલો મેં સુરતી પોંક લીધો છે અને આપણે પોંક વડા બનાવવાની શરૂઆત કરીએ. તો એક મિક્સર જાર લેવાનું છે, એમાં 2 તીખા મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે અને ઉપરથી આપણે 200 ગ્રામ જેટલો પોંક એમાં એડ કરીશું, જ્યારે 50 ગ્રામ જેટલો સાઈડમાં મૂકીશું કે જેનો આપણે પછીથી રેસીપીમાં વપરાશ કરીશું. તો મરચા સાથે પોંકને આપણે પાણી વગર જ અધકચરો વાટવાનો છે. પલ્સ મોડ પર તેને અટકી અટકીને જો ગ્રાઇન્ડ કરીએ ને તો એની એકદમ પેસ્ટ ન બનતા થોડો અધકચરો રહેશે કે એમાં અમુક અમુક પોંકના દાણા પણ દેખાશે. આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. મિક્સિંગ બાઉલમાં ઉમેર્યો છે. હવે એક મોટો કાંદો હોય ને તેને નાનો નાનો મેં સમારી લીધો છે, તેને પણ ઉમેરી દઈશું. 1/2 કપ જેટલું લીલું લસણ કે જેનો સફેદ અને લીલો ભાગ બંનેનો ઉપયોગ કરીશું, 1/2 કપ જેટલો આપણે લેવાનો છે લીલો કાંદો કે તેને પણ આપણે લીલો ભાગ અને સફેદ ભાગ સાથે ઉમેરીશું કે જેનાથી હવે પોંકવડાનો ટેસ્ટ એકદમ સરસ આવે. એ છે સૂકું લસણ અને આદું કે જે મેં 1 ટેબલ સ્પૂન જેટલા ઉમેર્યા છે. જો વધારે પણ તમને ટેસ્ટ ગમતો હોય ને, થોડોક વધારે તીખું ખાવાના શોખીન હોય ને તો 1.5 ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો છો. વડા ખૂબ ટેસ્ટી લાગતા હોય છે. 3-4 કપ જેટલા આપણે ફ્રેશ કોથમીરના પાન ઉમેરીશું અને કોથમીરથી પણ એકદમ સરસ સ્વાદ આવે છે. અત્યારે શિયાળો છે તો કોથમીર ખૂબ સારી એવી મળતી હોય છે. હવે તેની અંદર ખમણ ઉમેરવાનું વડામાં એક મહત્વ છે, કેમ કે તેનાથી જ વડા એકદમ સરસ ટેસ્ટી લાગતા હોય છે અને તેનું ટેક્સચર એકદમ મસ્ત આવે. તમે જુઓ, મેં ઇન્સ્ટન્ટ ખમણ બનાવ્યા છે અને તેમ છતાંય તેની જાળી જુઓ તમે, 1/2 કલાકમાં ખમણ રેડી થઈ જાય છે અને એટલા તો સરસ એકદમ બારીક લોટમાંથી મેં બનાવ્યા છે તો એટલા સરસ બને છે. અને તમારે જો લિંક જોવી હોય ને તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે, તમે ત્યાં ચેક કરી શકો છો. ખૂબ સરસ એવા સુરતી ખમણ બને છે. જો એકવાર તમે બનાવો ને તો ખરેખર તમારું મન પણ ખુશ થઈ જાય કે એટલા પરફેક્ટ બહાર જેવા પણ ખમણ આપણે ઘરે બનાવી શકીએ. અને જાળી તમે જુઓ, ઇન્સ્ટન્ટ ખમણ છે તેમ છતાંય કેટલા પરફેક્ટ છે. હવે આ ખમણ છે તેને આપણે 1 કપ જેટલા ખમણનો ભૂકો લેવાનો છે અને તેનાથી વડા એકદમ ટેસ્ટી અને વડું છે તે એકદમ આમ ટેક્સચરથી બંધાયેલું બને છે. હવે 1/2 કપ જેટલો આપણે બેસનનો લોટ પણ ઉમેરી દઈશું. ઘણી જગ્યાએ જુવારનો લોટ પણ ઉમેરવામાં આવતો હોય છે. 1 ચમચી જેટલો મરી પાવડર, 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી દેશું. હવે થોડા ચટપટા બને એ માટે 1 લીંબુનો રસ ઉમેરી દેશું. તો ખૂબ સરસ એવા વડા ખાવાની તો એટલી મજા પડે કે ગમે એટલી ઠંડી હોય ને તો આ તીખા તમતમતા વડા ખાવ ને તો ઠંડી તમારી ચોક્કસ ઉડી જાય. હવે 50 ગ્રામ જેટલો જે આપણે પોંક બાકી રાખ્યો હતો તે પણ સાથે ઉમેરી દેશું. તો તમે જુઓ ને તો આ પોંક છે તેને અલગ અલગ રીતે ખાવામાં આવે છે. કોઈ કોઈ જગ્યાએ તેની ભેળ છે, તેની પેટીસ છે, પોંકના વડા છે, એમનેમ પોંક પણ ખાવામાં આવે છે. તો ખૂબ સરસ એવા જો આ રીતે તેનું ટેક્સચર આપણે ચેક કરી લેવાનું છે કે જો કદાચ તમને એવું લાગે કે ઓછું છે, નથી બંધાતું, છૂટું છૂટું લાગે તો 2 ચમચી જેટલો લોટ પણ ઉમેરી દેવાનો. હવે તેને વાળવાની એક ટ્રીક છે કે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈને તેને મુઠ્ઠીથી શેપ આપવાનો. થોડો મુઠ્ઠી આપણે કેમ કરીએ તેવી રીતે, પરંતુ એકદમ અંદરથી આંગળીથી તેને કાણા નહીં બનાવી દેવાના, આવી રીતે કરવાનું છે. મુઠ્ઠી જેવો થોડો શેપ આવવો જોઈએ તેવી રીતે આપણે તેને બનાવીને તેને મીડિયમ ગેસ પર ફ્રાય કરવાના છે. જો તેને ફ્રાય કરવામાં પણ ધ્યાન રાખવાનું છે, જો તમે એકદમ ધીમો ગેસ રાખો ને તો આ વડા છે ને તે ચવળ બનતા હોય છે, કેમ કે આપણે આમાં કોઈ પણ સોડાનો ઉપયોગ કર્યા વગર આ વડા બનાવવાના છે. તો આ રીતે બંને બાજુ પલટાવીને આપણે વડાને એકવાર ફ્રાય કરવાના છે અને બહારે તમે જુઓ ને તો એકદમ સરસ ક્રિસ્પી અને 2 વાર ફ્રાય કરીને જ વડા બનાવવામાં આવતા હોય છે. તો 2 વાર ફ્રાય કરવાના. જો તમે થોડા સોફ્ટ બનાવવા માંગતા હોય તો 1 વાર તળીને પણ તમે જરૂરથી ખાઈ શકો છો. તો આ રીતે એકદમ બ્રાઉન ન થતા થોડા રેડિશ બ્રાઉન આવે એ રીતે તેને 2 વાર ફ્રાય કરી ક્રિસ્પી બનાવવાના છે. અને આ વડા સાથે એક સ્પેશિયલી ચટણી બનાવવામાં આવે છે. તો ચલો ચટણી પણ બનાવી લઈએ. તો 10 ગ્રામ જેટલા આપણે ધણા લેવાના છે, તેને મિક્સર જારમાં ઉમેરી 4-5 ખમણના ટુકડા લઈ લેશું. સાથે તીખા હોય ને એવા 3 મરચાના મેં ટુકડા લીધા છે, 1 આદુનો ટુકડો કે જેને સ્લાઇસમાં કટ કરી ઉમેર્યો છે, 5-6 લસણની કળી, 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને 1/2 લીંબુનો સાથે રસ પણ ઉમેરવાનો છે. અને હવે ચટણીમાં આપણે 1/8 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. જો તમારે વધારે પટલી કરવી હોય તો થોડું વધારે પણ ઉમેરી શકો. 3/4 સ્પૂન જેટલું મીઠું ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી દેશું. તો આ ચટણી છે ને તમે તેને ગુજરાતી કોઈ પણ ફરસાણ સાથે ખાઓ એટલું ટેસ્ટી લાગતું હોય છે.
અને આ વડા છે ને ખાસ કરીને શિયાળામાં જ સ્પેશિયલી બને, કેમ કે શિયાળામાં જ આ પોંક ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી મળતો હોય. તો રેસીપી ફ્રેન્ડ્સ ગમી હોય તો જરૂરથી એકવાર લાઇક અને કમેન્ટ આપી શેર કરો કે જેથી બીજાને પણ ઉપયોગી રેસીપી થઈ શકે. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.